નમસ્તે બાળકો, કેમ છો? બધા મજામાં? આજે આપણે ધોરણ 3 ગુજરાતીમાં પાઠ 1 એટલે કે વંદરો વર્તન આવડે એ જોશું અને ચાલો પેલું છે કે કોણ ક્યારે છે એના વિશે આપણે જોઈશું. એની કવિતા છે તો એક કે પાઠ 1 વાંદરાને વાંચતા ના આવડે. તો ચાલો ગાઈ ગીતડું. ઉંદર રહે છે દરમાં, માણસ રહે તો ઘરમાં. ઉંદર ક્યાં રહે છે? તો કે દરમાં. માણસ રહે છે ઘરમાં. ચકોચકી રે માળામાં, બેટરી તેતર રે ઝાડમાં. ચકોચકી માળામાં, બેટરી તેતર રે ઝાડમાં. સમરીનું ઘર ઊંચા ઝાડમાં. ચામાં ચડ્યું લડકે ડાળમાં. ગાય બકરી રહેતા વાડેમાં. વંદો તો ચૂપચાપ તિરાણમાં. સિંહ સૂવે છે બોડમાં. અને તે હું સૂ બાની સોળમાં એટલે બાની ઘોડામાં. તો કોણ ક્યાં રહે છે એના વિશે આપણે કહ્યું છે. ઉંદર ઘરમાં રહે છે. માણસ ક્યાં રહે છે? ઘરમાં. ચકલીને ચકલા માળામાં, બેટરી તેતર એટલે ઝાડમાં રહે છે. સમરીનું ઘર કેવું હતું છે? ઝાડ ઉપર. ચામાં ચડ્યું લટકવું. ગાય બકરી ભેંસ નહીં ક્યાં રહે? તો વાડામાં. વંદો એટલે કે વાંદરો, તો તિરાડો આપણે ગમે ભૂકવાનું હોય એમાં રહે છે. ને સી સૂવે બોર્ડમાં એટલે ગુપાયની બોર્ડમાં. હું સૂવાની ઘરમાં. તો હવે પ્રશ્ન એમાં બે છે કે જુઓ અને કહો. તો આ તમે ચિત્ર આપેલું છે એમાં પાછળ પ્રશ્ન તરીકે કરેલી છે, એમાં તમારે જોઈને તમે જવાબ આપવાના છે. તો પ્રશ્ન નંબર પાછળમાં જોજો, 3 માર્ક્સ નંબર માં કે વાતચીતમાં કે સુગ્રીના માળામાં કોણ છે ને તે સુગ્રીના માળામાં શું તકલીફ પડતી હશે. તો આગળ ચિત્ર આપેલું છે તે તમારે જોઈને જવાબ આપવાનું છે. તો સુગ્રીનો માળો ક્યાં છે? તો ચિત્રમાં તમે જોઈ શકો છો કે આયરો. તો એમાં પ્રશ્ન પૂછે છે કે સુગ્રીના માળામાં કોણ છે ને તેને સુગ્રીને માળામાં શું તકલીફ પડતી હશે. તો સુગ્રીના માળામાં તેના બચ્ચા છે અને ત્યાં એને રહેવામાં કદાચ તકલીફ પડતી હશે. માળામાં શું બચ્ચા જો. પ્રશ્ન નંબર 2 કે સિંહ ક્યાં રહે છે ને તે ત્યાં શું કરતો હશે. તો અહીંયા તમારે દેખાય છે ચિત્ર પ્રમાણે કહેવાનું કે સિંહ ઘરના આંગણામાં છે તે શિકારની શોધ કરતો હશે. પ્રશ્ન નંબર 3 કે સિંહની બોર્ડમાં કોણ છે. તો સિંહની બોર્ડમાં તેના બચ્ચા હશે. તો સિંહ અને તો શિકાર પણ હોઈ શકે, તમે તમારા કલ્પના પ્રમાણે કહી શકો છો. તો આજે આપણે જોયું કે કોણ ક્યાં રહે છે, કેવી રીતે રહે છે એના વિશે આપણે જોયું. તો ફ્રેન્ડ્સ બાય બાય.